ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો ગઈકાલે આપણે સ્વાધ્યાય 3.4ની અંદર પ્રશ્ન 2ની 2ના 3 દાખલા જોયા છે. તો આજે આપણે એના આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તો આજનો આપણો ચોથો દાખલો છે તે રકમ સમજીએ કે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 ને રૂપિયા 100ની નોટો જ જોઈએ છે. મીનાએ કુલ કેટલી, તો કે 25, મીનાને કુલ 25 નોટો મળી હતી. તો તેણે રૂપિયા 50 અને રૂપિયા 100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે એ આપણે શોધવાનું છે. તો મિત્રો, રકમ સમજો, મીના શું કરે છે? તો કે બેંકમાં 2000 રૂપિયા ઉપાડવા જાય છે. એ કેશિયરને એવું કહે છે કે તમે જે મને 2000 આપશો એમાં ફક્ત 50 અને 100 રૂપિયા નોટો હોય એ પ્રકારે હોવું જોઈએ. આ રીતે મીનાને કુલ કેશિયરે કેટલી નોટો આપી? તો કે 25 નોટો આપી. તો 25 નોટોમાંથી 50 રૂપિયાની નોટો કેટલી છે અને 100 રૂપિયાની કેટલી નોટો છે એ આપણે શોધવાનું છે. તો આ દાખલામાં આપણે 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો શોધવાની હોવાથી આપણે એના માટે ધારી લઈશું. તો એ ધાર્યું છે કે ધારો કે મીનાને 50 રૂપિયાની એક્સ નોટો અને 100 રૂપિયાની કેટલી વાય નોટો મળે છે. તો આ દાખલામાં આપણે એક્સ અને વાય શોધવાના છે. તો એના માટે આપણી પાસે કેટલા, તો કે 2 સમીકરણ હોવા જોઈએ. 2 સમીકરણ હોવા માટે કોઈને કોઈ હિન્ટ આપી હશે. તો પહેલી હિન્ટ એવું કહે છે કે મીનાને કુલ કેટલી 25 નોટો મળે છે. કુલ 25 નોટો એટલે કે 50 રૂપિયાની જે નોટ મળે તે અને 100 રૂપિયાની જે નોટ મળે તે બંનેનો સરવાળો કેટલો થાય છે? 25. સરવાળો 25 થાય છે. તો મીના પાસે 50 રૂપિયાની કેટલી નોટ છે? તો કે એક્સ છે. 100 રૂપિયા કેટલી નોટ છે? વાય. આ નોટોનો સરવાળો કેટલો થવાનો છે? 25. તો એ કારણથી પહેલું સમીકરણ બન્યું એક્સ વત્તા વાય બરાબર 25, બરાબર છે. તો આના આપ્યું પરિણામ 1. બીજું સમીકરણ બનાવવા માટે બીજી હિંટ એવી છે કે મીના કેટલા રૂપિયા ઉપાડે છે? તો કે 2000 રૂપિયા ઉપાડે છે. તો વિચારજો કે જો આપણી પાસે 50 રૂપિયાની 2 નોટો હોય તો કેટલા રૂપિયા થયા? તો કે 50 દૂ 100 રૂપિયા થયા. 50 રૂપિયાની 5 નોટો હોય તો પાછું પાછું 25, એટલે કેટલા? 250 રૂપિયા થયા. તો એ જ પ્રકારે 50 રૂપિયાની એક્સ નોટ હોય તો કેટલા રૂપિયા થયા? તો બંનેનો ગુણાકાર કરવો પડે. તો કેટલા રૂપિયા થયા? તો કે 50 એક્સ રૂપિયા થયા, બરાબર છે. એ જ પ્રકારે જો આપણી પાસે 100 રૂપિયાની 5 નોટો હોય તો કેટલા રૂપિયા થયા? તો કે 100 ગુણ્યા 5 બરાબર 500 રૂપિયા થયા. તો 100 રૂપિયાની જો વાય નોટો હોય તો કેટલા રૂપિયા થયા? 100 ગુણ્યા વાય કેટલા થયા? 100 વાય રૂપિયા થયા, બરાબર છે. તો 50 રૂપિયાની જે નોટ એક્સ નોટો છે તે એનું મૂલ્ય કેટલું થયું? 50 એક્સ રૂપિયા થયું. 100 રૂપિયાની જે વાય નોટો છે એનું મૂલ્ય કેટલું થયું? તો કે 100 વાય રૂપિયા થયા. તો આ બંને ભેગા થાય તો કેટલા રૂપિયા બનશે? તો કે 2000, કારણ કે મીના કુલ કેટલા? 2000 ઉપાડે છે. તો આ બેનો સરવાળો કરો તો એ 2000 થશે. તો સમીકરણ શું બનશે? 50x વત્તા 100y બરાબર 2000. સમીકરણને સરળ બનાવવા માટે બંનેમાંથી 50 કોમન નીકળે છે. તો મેં 50 કોમન કાઢ્યા. 50 કૌંસમાં એક્સ વત્તા 2y બરાબર 2000. 50 ક્યાં ગયા? છેદમાં ગયા. પછી ભાગ ઉડાવ્યા તો સમીકરણ બન્યું એક્સ વત્તા 2y બરાબર 40. તો હવે આપણી પાસે 2 સમીકરણ છે. પહેલું એક્સ વત્તા વાય બરાબર 25, આ સમીકરણ કયું છે? તો કે 1 છે, બરાબર છે. અને બીજું એક્સ વત્તા 2y બરાબર 40, આ પરિણામ કયું છે? તો કે 2 છે, બરાબર. અને હવે આપણે લોપ કરીએ છીએ. તો મિત્રો, તમે ધ્યાનથી જુઓ, એક્સના સહગુણક કેવા છે? સરખા છે. તો નિશાની વિરુદ્ધ નથી, તો અહીંયા નિશાની બદલી છે. અને સાદુરૂપને ખબર પડે છે. તો સાદુરૂપ આપતા વાય આપણને 15 મળ્યા. અને વાયની કિંમત મેં સમીકરણ 1માં મૂકી તો એક્સ કેટલા મળ્યા? 10 મળ્યા. એક્સ આપણે કોના માટે ધાર્યા છે? તો કે 50 રૂપિયાની નોટ માટે. તો આના પરથી કહી શકાય કે મીનાને 50 રૂપિયાની કેટલી? 10 નોટો. અને 100 રૂપિયાની કેટલી? તો કે વાય બરાબર 15 નોટો મળી હશે, જે આપણો જવાબ થયો. તો હવે એના પછીના દાખલો જુઓ. તો દાખલા 5ની રકમ છે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો, બરાબર છે. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે રકમ સમજીએ છીએ. રકમ શું કહેવા માગે છે પહેલાં તે સમજો.
તો એક પુસ્તકાલય છે, એ પુસ્તકાલયમાંથી કોઈ વ્યક્તિ માન લો ચોપડી લે છે, તો પુસ્તકાલયની શરત છે કે જો તમે ફક્ત 3 દિવસ ચોપડી લઈ જશો અને 3 દિવસ પછી તમે આપી જશો તો જે નિશ્ચિત ભાડું નક્કી કર્યું છે એ જ તમારે આપવાનું રહેશે, અને જો તમે 3 દિવસ કરતાં વધારે દિવસ ચોપડી રાખશો તો પ્રત્યેક દિવસ દીઠ તમારે વધારાનું ભાડું આપવું પડશે. બરાબર છે? તો એનો મતલબ એમ થયો કે જો આપણે પુસ્તક ફક્ત 3 દિવસ જ રાખીએ તો પુસ્તકાલયે જે ભાડું 3 દિવસ નક્કી કર્યું છે આપણે એટલું જ ચૂકવવાનું. પણ જો આપણે 3 દિવસ કરતાં વધારે દિવસ પુસ્તક આપણી પાસે રાખીએ તો આપણે કેટલા ચૂકવવા પડે? તો કે જે 3 દિવસનું નિશ્ચિત ભાડું છે તે તો ચૂકવવું જ પડે, તેમજ જે 3 દિવસ કરતાં વધારે દિવસ જો આપણે ચોપડી રાખી હોય આપણી પાસે તો જેટલા દિવસ ચોપડી આપણે વધારે રાખી છે એ દિવસનું 1 દિવસનું નક્કી કરેલા ભાડા દીઠ તમારે વધારાનું ભાડું પણ ચૂકવવું પડશે. બરાબર છે? તો અહીં આપણે શોધવાનું શું છે? તો કે નિશ્ચિત ભાડું શોધવાનું છે અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું પણ શોધવાનું છે. તો અહીં આપણે નિશ્ચિત ભાડું અને વધારાના દિવસનું ભાડું શોધવાનું હોવાથી આપણે નિશ્ચિત ભાડા માટે ધારીશું અને વધારાના દિવસ માટે ધારીશું. તો એ શરૂઆત કરીએ છીએ તો ધારણા કરીશું આપણે. તો લખ્યું છે આપણે કે ધારો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું X રૂપિયા છે, એટલે કે પુસ્તક આપણે જો 3 દિવસ રાખીએ તો આપણે ખાલી કેટલા ચૂકવવા પડે? X રૂપિયા ચૂકવવા પડે. અને પ્રથમ 3 દિવસ પછીના વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું Y રૂપિયા છે, એટલે કે 3 દિવસ કરતાં જો વધારે દિવસ આપણે ચોપડી આપણી પાસે રાખીએ તો જેટલા દિવસ વધારે ચોપડી રાખી, બરાબર છે, તો એના દિવસ દીઠ ભાડું આપણે Y રૂપિયા ચૂકવવું પડે. એનો અર્થ એમ થયો કે માની લો કે હું ચોપડી જો 7 દિવસ મારા ઘરે રાખું તો સૌ પ્રથમ મારા 3 દિવસના તો X રૂપિયા ચૂકવવા જ પડે. તો હજુ મેં કેટલા દિવસ વધારે રાખી? તો કે 4 દિવસ વધારે રાખી. કેમ 4 દિવસ? કે મેં 7 દિવસ મારી પાસે ટોટલ રાખી, એમાં 3 દિવસ તો નિશ્ચિત ભાડું X છે, તો વધારે કેટલા આવ્યા? તો કે 7 - 3 તો કેટલા? 4 દિવસ વધારે આવ્યા. તો મારે 4 દિવસના કેટલા ચૂકવવા પડે? તો કે 1 વધારાના દિવસના Y રૂપિયા, તો 4 વધારાના દિવસના મારે 4 Y રૂપિયા ચૂકવવા પડે. તો મારે કુલ કેટલા ચૂકવવાના થયા? તો કે 3 દિવસના X રૂપિયા તો ખરા જ, ને બીજા 4 દિવસના કેટલા? તો કે 4 Y રૂપિયા. તો મારે કુલ કેટલા ચૂકવવા પડે? તો કે X + 4 Y રૂપિયા ચૂકવવા પડે. તો એ રીતે આપણે અહીંયા સમીકરણ બનાવીએ છીએ. તો એ ધ્યાનથી સમજો. રકમ શું કહે છે? કે સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે અને 27 રૂપિયા ચૂકવે છે. તો સરિતા પુસ્તક કેટલા દિવસ રાખે છે? 7 દિવસ. અને કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? તો 27 રૂપિયા. તો વિચાર બરાબર અહીંયા. 7 દિવસમાંથી 3 દિવસ તો નિયમ પ્રમાણે કેટલા રૂપિયા ચૂકવવાના? X રૂપિયા ચૂકવવાના. કેમ? કે 3 દિવસનું ભાડું ફક્ત કેટલા છે? X રૂપિયા છે. બરાબર છે? પણ સરિતા અહીંયા 7 દિવસ પુસ્તક રાખે છે તો 3 કરતાં કેટલા વધારે દિવસ પુસ્તક સાથે રાખ્યું? તો કે 4 દિવસ. તો 4 દિવસને એને કેટલા ચૂકવવા પડશે? તો 4 × Y, તો 4 Y રૂપિયા ચૂકવવા પડશે. તો એ તમે મેં લખ્યું છે, જુઓ કે સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે અને 27 રૂપિયા ચૂકવે છે. આથી સરિતાને 4 દિવસ માટેનું ભાડું ચૂકવવું પડે. કેટલા દિવસનું? 4 દિવસ. કેમ 4 દિવસનું? તો કુલ 7 દિવસ. એમાં 3 કયા છે? તો પેલા નિશ્ચિત ભાડાના. તો 7 - 3 કેટલા વધ્યા? 4 વધ્યા. તો 4 દિવસનું એને ભાડું ચૂકવવું પડશે. તેથી નીચે દર્શાવ્યા મુજબ સમીકરણ મળે. કયું સમીકરણ? X + 4Y = 27. કેવી રીતે? તો એક્સ કયા? તો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું X રૂપિયા છે એટલા માટે. 4Y કયા? તો કે 4 દિવસ એ વધારે એની પાસે રાખે છે, તો 1 દિવસના Y રૂપિયા, તો 4 દિવસના 4Y રૂપિયા. તેને કુલ કેટલા ચૂકવ્યા? તો X + 4Y. અહીંયા કેટલા આપ્યા છે? તો કે 27 રૂપિયા ચૂકવ્યા છે ને. તો X + 4Y = 27 બની ગયા. એ આપણું પહેલું સમીકરણ આવ્યું. બીજું સમીકરણ જુઓ. સુશી 5 દિવસ પુસ્તક રાખે છે અને 21 રૂપિયા ચૂકવે છે. તો સુશી કેટલા દિવસ વધારે પુસ્તક રાખે છે? તો કે 5 - 3, તો કે 2 દિવસ વધારે એ પુસ્તક રાખે છે. તેને 2 દિવસના કેટલા ચૂકવવા પડશે? તો કે 1 દિવસના Y, તો 2 દિવસના 2Y રૂપિયા. તો સુશીએ કેટલા રૂપિયા ચૂકવ્યા કુલ? તો કે X રૂપિયા નિશ્ચિત ભાડાના અને વધારા દિવસના 2Y રૂપિયા. તો એને બંને ભેગા કરીશું તો શું બનશે? X + 2Y. અને કેટલા ચૂકવે છે? 21. તો સમીકરણ બન્યું X + 2Y =
21 બરાબર છે. અને હવે આપણી પાસે બે સમીકરણ આવી ગયા, બે સમીકરણ મેં લોપ કર્યો છે, તો લોપ કરતા મને y 3 મળ્યા, x કેટલા મળ્યા 15 મળ્યા. તાને પરી શું કહી શકાય કે નિશ્ચિત ભાડું x બરાબર કેટલા છે 15 રૂપિયા છે, ને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું કેટલા છે તો કે 3 રૂપિયા છે, જે આપણો જવાબ થયો. તો હવે આપણે ઉદાહરણ 11 જોઈશું. તો ઉદાહરણ 11 રકમ જુઓ કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે. એટલે કુલ બે વ્યક્તિઓ છે, એમની મહિનાની આવકનો ગુણોત્તર કેટલો છે? 9:7 છે. અહીં આવકનો ગુણોત્તર આપેલો છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000ની બચત કરે તો તેમને માસિક આવક શોધવાની છે, એટલે કે મહિનાની આવક આપણે શોધવાની છે, બરાબર છે. તો જોજો, બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર કેટલો? 9:7. અહીંયા ગુણોત્તર 9:7 આપેલો હોવાથી અને બે વ્યક્તિ આપેલા હોવાથી આપણે એવું કહી શકીએ કે પ્રથમ વ્યક્તિની માસિક આવક કેટલી? 9x રૂપિયા છે અને બીજા વ્યક્તિની માસિક આવક કેટલી છે? 7y રૂપિયા છે, બરાબર. અને માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 આપેલો હોવાથી એવું કહી શકાય કે પ્રથમ વ્યક્તિનો માસિક ખર્ચ કેટલા? 4y રૂપિયા, કેમ કે અહીંયા આપણે આવક માટે x ચલ લીધો છે, તો ખર્ચ માટે આપણે y ચલ લઈશું. તો માસિક પ્રથમ વ્યક્તિનો માસિક ખર્ચ કેટલો? 4y રૂપિયા અને બીજા વ્યક્તિનો માસિક ખર્ચ કેટલો છે? 3y રૂપિયા છે. એ મુજબ મેં અહીંયા લખ્યું છે. તો જુઓ કે માસિક આવકનો ગુણોત્તર 9:7 છે, તેના પરથી એવું કહી શકાય કે બે વ્યક્તિઓની માસિક આવક અનુક્રમે 9x અને 7x રૂપિયા છે, બરાબર. હવે ખર્ચની વાત કરીએ તો ખર્ચનો ગુણોત્તર 4:3 છે, તો એવું કહી શકાય કે બે વ્યક્તિઓની માસિક ખર્ચ અનુક્રમે કયો? 4y અને 3y છે, એટલે કે પ્રથમ વ્યક્તિનો અને બીજા વ્યક્તિનો, બરાબર છે. હવે રકમ સમજો, રકમ શું કહે છે કે દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000ની બચત કરે છે. તો આ જે વ્યક્તિઓ શું કરે છે કે જેમ એમની જેટલી આવક છે એ આવકમાંથી ખર્ચ કરશે, અને ખર્ચ કર્યા પછી એમની પાસે કેટલા? 2000 રૂપિયાની બચત થાય છે. તો મિત્રો, બચત ક્યારે થાય? જ્યારે આવકમાંથી આપણે ખર્ચને શું કરીશું? બાદ કરીશું, અને જે આવે એને શું કહેવાય? બચત કહેવાય. તો અહીંયા પ્રથમ વ્યક્તિ છે, એ પ્રથમ વ્યક્તિની આવક કેટલી છે? 9x રૂપિયા, અને પ્રથમ વ્યક્તિનો ખર્ચ કેટલો છે? 4y રૂપિયા, બરાબર છે. અને પ્રથમ વ્યક્તિ કેટલી બચત કરે છે? અહીંયા 2000 રૂપિયા. તો આપણે શું કરીશું કે પ્રથમ વ્યક્તિની જે આવક છે એમાંથી ખર્ચને આપણે બાદ કરીશું. તો શું બનશે બોલો? પ્રથમ વ્યક્તિની બચત 9x ઓછા 4y, અને બચત કેટલી આપી છે? તો કે 2000 રૂપિયા. તે પ્રમાણે બીજા વ્યક્તિની બચત કેટલી થશે? તો કે આવક છે એની 7x, ખર્ચ છે એનો 3y. તો આવકમાંથી ખર્ચ બાદ કર્યો તો 7x ઓછા 3y બરાબર 2000 રૂપિયા આવ્યા, બરાબર છે. તો હવે આપણી પાસે બે સમીકરણ આવી ગયા, આ બે સમીકરણ આવી ગયા, એ બે સમીકરણ આપણે શું કર્યું છે? તો કે લોપ કરેલો છે. તો લોપ કરતા આપણને x કેટલા મળશે? 2000 મળશે, બરાબર છે. હવે મિત્રો, આ દાખલામાં ફક્ત આવક જ શોધવાની છે, અને આવક માટે અહીંયા 9x અને 7x હોવાથી જે x આવ્યા એ x તમે આમાં મૂકી દો તો તમને ડાયરેક્ટ જવાબ મળી જશે, તો y શોધવાની જરૂર નથી. પણ જો મિત્રો તમને એવો પ્રશ્ન કરે કે માસિક ખર્ચ પણ શોધો, તો તે સમયે તમારે કરવું શું પડે? y પણ શોધવા પડે. તો તે કારણથી અહીંયા મેં y શોધ્યા છે. જો પરીક્ષામાં તમને બેઠી રકમ પૂછાય તો વાય ન શોધો તો પણ ચાલે, પરંતુ અહીંયા આપણે વાય શોધીએ છીએ. તો મેં સમીકરણ 1ની અંદર એક્સની કિંમત મૂકી દીધી, એક્સની કિંમત મૂકતા મને વાય કેટલા મળ્યા? 4000 મળ્યા, બરાબર છે. તો આ દાખલામાં આપણે માસિક આવક શોધવાની હોવાથી પ્રથમ વ્યક્તિની માસિક આવક કેટલી હતી? 9x હતી. તો 9x મેં એક્સની કિંમત મૂકી દીધી, 2000, 9 × 2 = 18000 રૂપિયા આવ્યા. અને બીજા વ્યક્તિની માસિક આવક કેટલી હતી? 7x હતા. તો આમાં મેં એક્સની જગ્યાએ 2000 મૂક્યા, તો કેટલા આવ્યા? 14000 આવ્યા. તો આના પરથી કહી શકાય કે માસિક આવક પ્રથમ વ્યક્તિની 18000 છે, અને બીજા વ્યક્તિની માસિક આવક કેટલી છે? 14000 રૂપિયા છે. જો તમને માસિક ખર્ચ પૂછવામાં આવ્યો હોત તો વાયવાર સમીકરણમાં તમારે, એટલે કે જે વાયવારી કિંમત છે આપણી પાસે ખર્ચની, કઈ કઈ? તો કે 4y અને 3y. આમાં જો વાયની કિંમત તમે મૂકી દો તો તમને માસિક ખર્ચ પણ મળી જાય, અને નથી માંગ્યું એટલે આપણે સોચતા નથી, બરાબર છે. ઓકે, તો હવે આપણે આગળ જઈશું. તો મિત્રો, ગઈકાલે મેં તમને ઉદાહરણ 13 હોમવર્કમાં આપ્યું હતું, બરાબર છે. એ હું અહીંયા તમને ગણાવી દઉં છું, જો તમારી જવાબ ન આવ્યો હોય તો અહીંયા સમજી લેજો. તો ઉદાહરણ 13 જુઓ. ઉદાહરણ 13ની અહીંયા રકમ મેં નથી લખી, તો એ તમે ચોપડીમાંથી જોઈ લેજો. તો ઉદાહરણ 13ની રકમ છે
કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે, તો તે સંખ્યાના અંકો છે, જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો, આવી કેટલી સંખ્યાઓ છે. બરાબર? તો મિત્રો, અહીં આપણે જે સંખ્યા શોધવાની છે એ બે અંકની છે. બે અંકની હોવાથી આપણે શું કરવું પડે? એકમ અને દશક ધરવા પડે. તમે ધાર્યું છે કે ધારો કે બે અંકોની એક સંખ્યાનો એકમનો એક્સ અને દશકનો અંક કેટલો છે? તો કે વાય છે. બરાબર છે? તો આના પરથી મૂળ સંખ્યા કેવી રીતના બને? તો આપણે ગઈકાલે જોઈ ગયા કે એકમના અંકને 1 વડે ગુણો, દશકને 10 વડે ગુણો, એનો સરવાળો કરો. તો 1 વડે ગુણો તો એક્સ આવશે, 10 વડે ગુણો તો 10 વાય આવશે. બંનેનો મેં સરવાળો કર્યો છે તો શું બની ગયું? મૂળ સંખ્યા બની ગઈ. તો આ આપણો જવાબ છે. આમાં જો અજ્ઞાત કોણ છે? એક્સ અને વાય. તો આપણે એક્સ અને વાય શોધવા પડે. એના માટે આપણે બે સમીકરણ બનાવીશું અને બે સમીકરણ બનાવવા માટે તમને રકમમાં હિંટ આપી હશે જ. તો એ હિંટ આપી છે કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66. તો અહીંયા આપણો સરવાળો કોનો કરવાનો? તો કે મૂળ સંખ્યાનો. કોની સાથે? કે અંકોની અદલા બદલી કરવાથી જે સંખ્યા મળશે તેની સાથે. તો આપણે કરવું શું પડે? આપણે અદલા બદલી કરતા મળતી સંખ્યા શોધવી પડે. તો લખું છું કે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કઈ થવાની? તો કે 10x વત્તા વાય. ગઈકાલે જોઈ ગયા આપણે કે અંકોની અદલા બદલી કરો તો જ્યાં એક્સ દેખાય ત્યાં વાય લખી દેવાના, વાય દેખાય ત્યાં એક્સ લખી દેવાના. તો જો અહીંયા વાયની જગ્યાએ એક્સ લખું તો શું થશે? 10x થશે. અને અહીંયા એક્સની જગ્યાએ વાય લખું તો શું થઈ જશે? અહીંયા વાય થશે. શું બને? 10x વત્તા વાય, જે અહીંયા મેં લખેલા છે. બરાબર? અને હવે શરત અનુસાર મૂળ સંખ્યા અને અદલા બદલી કરવાથી મળતી સંખ્યાનો સરવાળો કરવાનો. તો મેં બંનેનો સરવાળો કર્યો. સરવાળો કરતા પણ આ પ્રકારનો મળે. 11 મેં કોમન કાઢ્યા, બાજુ પલટાવી તો કેટલા આવ્યા? 6 આવ્યા. તો સમીકરણ એક શું બન્યું? એક્સ વત્તા વાય બરાબર 6 બન્યા. બરાબર? હવે આગળ જોજો. આગળ તમે એવું કહે છે કે અંકોનો તફાવત 2 છે. તો મિત્રો, અહીંયા ફક્ત એટલું જ કીધું છે કે અંકોનો તફાવત 2. હવે તફાવત એટલે કે બાદબાકી. તો એવી સ્પષ્ટતા નથી કરી કે ભાઈ એકમમાંથી દશક બાદ કરો કે દશકમાંથી એકમ બાદ કરો. તો એ સ્પષ્ટતા ન કરી હોવાથી તફાવતમાં અહીંયા 2 શક્યતા આવે. કઈ 2 શક્યતા? કે એકમ અને દશકનો તફાવત 2, અથવા તો દશક અને એકમનો તફાવત 2 થયા. બરાબર છે? તો આને આપણે 2 સમીકરણ શું બને? તો એકમ આપણે એક્સ ધાર્યા છે, દશક આપણે વાય ધાર્યા છે. તો બનશે એક્સ ઓછા વાય બરાબર 2. બીજું, દશક ઓછા એકમ, વાય ઓછા એક્સ બરાબર 2, પરિણામ 3 આવ્યું. બરાબર? તો હવે આપણે શું કરીશું? પરિણામ 1 અને પરિણામ 2 નો લોપ કરીશું તો તમને એક જવાબ મળશે. પછી પરિણામ 1 અને 3 નો લોપ કરીશું તો આપણને બીજો જવાબ મળશે. બરાબર? તો મેં અહીં પરિણામ 1 અને 2 ના પ્રથમ લોપ કર્યો છે તો પરિણામ 1 આવ્યું, પરિણામ 2 આવ્યું. તમને સમય સાદરૂપતા આવડે છે તો સાદરૂપ આપતા આપણને એક્સ 4 મળ્યા. એ એક્સ પરથી વાય કેટલા મળ્યા? 2 મળ્યા. તો એક્સ અને વાયની કિંમત આપણી પાસે મૂળ સંખ્યા છે એક્સ વત્તા 10y એમાં મૂકી દીધી તો મૂળ સંખ્યા કેટલી આવી? 24 આવી. બરાબર? એ પ્રકાર હવે મેં સમીકરણ 1 અને 3 લીધું. સમીકરણ 1 છે આપણી પાસે એક્સ વત્તા વાય બરાબર 6 અને સમીકરણ 3 છે વાય ઓછા એક્સ બરાબર 2. બરાબર? તો અહીં એક્સના નીચે એક્સ અને વાયના નીચે વાય આવે તે માટે અહીંયા મેં બીજા સમીકરણમાં જે વાય ઓછા એક્સ એની શું પહેલાં ઓછા એક્સ લખે તો ઓછા એક્સ વત્તા વાય, ઓછા એક્સ વત્તા વાય. તો આનાથી કોઈ ફેર પડવાનો નથી, પણ એક્સ નીચે એક્સ આવશે. તો ફરી વાય ઓછા એક્સને બીજું શું લખાય? તો કે ઓછા એક્સ વત્તા વાય લખાય. તો ઓછા એક્સ વત્તા વાય બરાબર 2 લખ્યા. અને ત્યારબાદ મેં એમને શું કર્યો છે? લોપ કર્યો છે. તો લોપ કરતાં વાય 4 આવશે અને એક્સ કેટલા આવશે? 2 આવશે. તો આના પરથી મૂળ સંખ્યા કઈ બની? તો કે એક્સ વત્તા 10માં કિંમત મૂકતા કેટલો જવાબ આવ્યો? 42 જવાબ આવ્યો. તેમ કહી શકાય કે આવી કેટલી સંખ્યાઓ? 2 સંખ્યાઓ મળે છે. કઈ કઈ? તો કે 24 અને 42. બરાબર છે? તો મિત્રો, આ બધા દાખલાઓનો ધ્યાનથી અભ્યાસ કરજો. નીચે જે હોમવર્ક આપ્યું છે એની બી બરાબર તૈયારી કરો. તો હવે આપણે આના પછીના લેક્ચરની અંદર ચોકડી ગુણાકારની રીતનો અભ્યાસ કરવાના છે.